નમસ્તે અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાષાની જે આપણે લખતા હોઈએ છીએ એમાં કેટલીક સર્વસામાન્ય ભૂલો કરતા હોઈએ છીએ અને એના વિશે નથી જાણતા હોતા એવું નથી હોતું, માત્ર એના વિશે થોડી સભાનતા જાગૃત કરવાની હોય છે અને એના માટે આજે આપણે ભેગા થયા છીએ. આજે આપણે વાત કરીશું, હું ડોક્ટર પિંકી પંડ્યા, એફડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી, અને આપણી સાથે છે રતિભાઈ બોરીસાગર સાહેબ, જેઓ જેનાથી આપણે બધા જ પરિચિત છીએ, જેમની અભ્યાસ નિષ્ઠા અને કાર્યનિષ્ઠા આપણને સૌને ખબર છે અને ભાષા સાથે એમણે એટલું બધું કામ કર્યું છે કે એટલે મૂળ તો એ પાઠ્યપુસ્તક બોર્ડના કારણે અને પછી એમના પોતાની ચીવટ અને ચોકસાઈને કારણે કે જેના કારણે આપણને આજે તેઓ માર્ગદર્શન આપવા માટે અહીં ઉપસ્થિત છે. બોરીસાગર સાહેબ, આપ શું વિદ્યાર્થીને જણાવશો કે લેખન શુદ્ધિ શા માટે અને કઈ રીતે મહત્વની છે? આપે સૌએ જોયું કે ભાષા કૌશલ અને એમાં લેખન શુદ્ધિ, એટલે આપણે જે ભાષા શીખીએ છીએ અથવા શીખવીએ છીએ તેમાં મુખ્યત્વે આપણે કૌશલો શીખવવાના છે. એટલે આપણે શ્રવણ કૌશલ, કથન કૌશલ, વાચન કૌશલ અને લેખન કૌશલ, આ બધા કૌશલ ઉપર વાત થઈ શકે, પણ અત્યારે આપણે સમયની મર્યાદાને કારણે લેખન કૌશલ પર આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કે આપણે લખતા તો બહુ વહેલા શીખવવામાં આવે છે ને, હવે તો બાળકોને કેજીમાંથી લખતા શીખવવામાં આવે છે, પણ ખરેખર જે રીતે આપણું લેખન કાર્ય ચાલે છે શાળા દરમિયાન, પછી કોલેજ દરમિયાન ને પછી સ્વતંત્ર રીતે, એમાં આપણી સભાનતા બહુ ઓછી હોય છે. એટલે કેવી રીતે લખાય, લખતી વખતે આ લખ્યું છે તે બરાબર લખ્યું છે કે કેમ, તેની ચોકસાઈ કરવાનું આપણે ત્યાં ઓછું બને છે. એના કારણે લેખનમાં અશુદ્ધિ એ વિદ્યાર્થીઓમાં અને ક્યારેક ક્યારેક તો માફ કરે અધ્યાપક મિત્રો, પણ અધ્યાપકોમાં પણ એ લેખન અંગેની સભાનતા ઓછી જોવા મળે છે. તો આજે આપણે કેટલીક વાત એવી કરવા માંગીએ છીએ કે લેખન અંગે આપણે શું શું ધ્યાન રાખી શકીએ અથવા રાખવું જોઈએ. એમાં આપણે સૌ પ્રથમ ચર્ચા કરીશું જોડાક્ષરની. આપણે બહુ સાદી ભાષામાં જોડિયો અક્ષર અથવા જોડિયા અક્ષર એમ કહીએ છીએ, એટલે એક અક્ષર બીજા અક્ષર સાથે જોડાય, એટલે એક અક્ષર અડધો હોય અને એક અક્ષર આખો હોય, એટલે કે એક અક્ષર ખોડો હોય અને એક અક્ષર આખો હોય, તેને ભેગા કરતી વખતે કેવી રીતે લખાય એની આપણે થોડી આજે ચર્ચા કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જે રીતે જોઈ રહ્યા છો કે આપણે ગુજરાતીમાં જે લિપિચિહ્નો છે એને બે ભાગમાં વહેંચી શકીએ છીએ. કેટલાક લિપિચિહ્નો એવા છે જે કાનાવાળા છે, ખ ગ ચ, તો આને જ્યારે આપણે જોડાક્ષર કરવા હોય છે ત્યારે આપણે માત્ર એટલું જ કરીએ છીએ કે એની પાછળનો જે કાનો છે એને દૂર કરીએ છીએ અને બીજા વ્યંજનને એની સાથે જોડીએ છીએ. કેટલાક વ્યંજનો જે ક છ જ ટ એ પ્રકારના જે છે જે ગોળાકાર છે, જેની પાછળ કાનો નથી, તો એ સંજોગોમાં આપણે આવા જે વ્યંજનો છે એને અડધા કરવા માટે સીધા કાં તો એને પછીના વ્યંજન સાથે જોડીએ છીએ અથવા હલંત કરીએ છીએ અથવા ઉપર નીચે લખીએ છીએ, જે તમે સટ્ટોમાં કે પ્રાગટ્યમાં કે ઉજ્જવલમાં જોઈ શકો છો. તો સામાન્ય રીતે આ પ્રકારના લિપિચિહ્નોમાં આપણને જોડાક્ષરમાં વાંધો નથી આવતો. કેટલાક જોડાક્ષરમાં આપણે વિશિષ્ટ લિપિચિહ્નો પણ લખીએ છીએ, જેમ કે ત્ર છે તો ત્ર માટે આપણી પાસે એક અલાયદું લિપિચિહ્ન છે. ક્ષમાં પણ ક વત્તા ષ છે તો એના માટે ક ને ષ ને જોડવાના બદલે ક્ષ એવું એક લિપિચિહ્ન આપીએ છીએ. આ ક્ષ છે તે તમારે ખાસ એટલા માટે ધ્યાનમાં રાખવાનું છે કે એ ક સાથે જોડાય છે, એટલે આપણે આમ શીખવવામાં આવે છે ને કક્કો, તેમાં કક્કો છાપેલો હોય છે તેમાં પણ ક્ષ બહુ છેડે હોય છે, અળ અક્ષ ગિન્યા એમ જે જ્ઞ છે તે, પણ ખરેખર ક્ષ છે તે ક સાથે ષ જોડાય છે,
એટલે જોડણી કોષમાં તમે જયારે જુઓ ત્યારે તમારે ક સાથે જોવો જોઈએ, નહીતર તમને ક્ષત્રિય એની જોડણી કેમ થાય એ તમે જો છેડે છેડે જોયા કરો તો આપ સૌને એ મળે જ નહીં. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો. એ જ રીતે જ અને ય એ સાથે જોડાય છે, એને કારણે જે જ્ઞ બને છે તે જ્ઞ પણ જ ના વિભાગમાં. તમારે જ્ઞાન શબ્દ જોવો હોય અથવા જ્ઞ વાળો કોઈ પણ જ્ઞાતિ શબ્દની જોડણી જોવી હોય તો આપ સૌએ એ જ ના વિભાગમાં જોવું જોઈએ, તો જ તમને જોડણી કોષમાંથી એ મળે. કારણ કે શું થાય છે કે આપણે ઉચ્ચારણને કારણે એવું માનવા પ્રેરાઈએ છીએ કે આ ગ ન ય છે, પણ આપણી જે સંસ્કૃત પરંપરાથી આપણી પાસે જે આવ્યું છે એ પ્રમાણે એ જ વત્તા જ્ઞનો જોડાક્ષર છે, અને એ આપણને ખ્યાલ હોય તો જ આપણે કોષનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ. પણ કેટલાક લિપિચિહ્નો એવા છે કે જેના જોડાક્ષર આપણે સંસ્કૃતમાંથી લીધેલા છે અને એને કારણે લખવામાં આપણે ક્યારેક ગરબડ કરી જઈએ છીએ. તમારી સામે તમે જોઈ શકો છો દ ના જોડાક્ષરો છે. દ ની સાથે જયારે દ જોડાય છે, હવે બીજા બધામાં તો શું થાય છે કે તમે જયારે પ લખો છો અને જોડાક્ષર કરવાનો છે ત્યારે એને આ રીતે લખી દો છો, એટલે પ્લમ લખવું હોય તો તમે અહીંયા પ ને લ જોડશો. પણ જયારે દ કહેવાનો હોય છે ત્યારે આ દ લખાયો પછી જયારે દ સાથે દ જોડો છો ત્યારે શું થાય છે કે આ જે દ છે આપણી પાસે એ સંસ્કૃતના દ પાસેથી આવેલો હોવાને કારણે અહીંયા આગળ આપણે એનો શેપ સંસ્કૃત દ પ્રમાણે થાય છે. તમે એટલે તમે જુઓ છો કે દ અને બીજો દ એ જોડાઈને જાણે કે દ્ર જેવું આમ વંચાય છે, પણ ખરેખર એ બે દ છે, એક અર્ધો ને એક આખો, એ આપણા ખ્યાલમાં રહેવું જોઈએ. પણ જો દ સાથે ર જોડવો હોય તો આપણે શું કરીએ છીએ, દેવનાગરી દ લખીએ છીએ અને પછી જે રીતે પ્રતાપમાં ર લખીએ એ જ રીતે અહીંયા આગળ આપણે ર લખીએ છીએ. એટલે દ્ર જયારે લખવો હોય ત્યારે દેવનાગરી દ કરી અને અહીંયા આગળ એના પેટમાં રકાર લખીએ છીએ. આ જ વસ્તુ જયારે આપણે જે સૌથી વધારે ભૂલ થાય છે દ સાથે ય લખીએ છીએ ત્યારે મોટે ભાગે આપણે આ આકારને ધ તરીકે ઓળખીએ છીએ. આપણે જયારે આ શબ્દ લખાયેલો હોય ત્યારે આપણા મને કેટલા ને વિદ્યાર્થી વાંચે છે, આ વિદ્યાર્થી નથી, આ દ વત્તા ય છે. અહીંયા શું થાય છે કે આ જે દેવનાગરી દ હતો એનો આ નીચેનો ભાગ આપણે દૂર કરીએ છીએ, એટલે આ છે દ અને અહીંયા છે ય, એટલે આ જે છે એ ધ છે, આ ધ નથી. અને અહીંયા આગળ જે એના પેટમાં આપણે જોડાક્ષરમાં જે કંઈ પણ મૂકવાનું હોય છે એટલે શું કરીએ છીએ કે વ લખવાનો હોય તો પણ દ ની સાથે અહીંયા આગળ વ આવે છે, પણ આપણે તો શું કરીએ છીએ કે કંઈ પણ લખવાનું હોય એટલે અહીંયા આગળ કંઈક કરી દીધું, કંઈક કરી દેવાથી એ દનો જોડાક્ષર નથી બનતો. રકાર હોય ત્યારે ર આવે, વ હોય ત્યારે અહીંયા આગળ જ વ આવશે, મ હશે તો આ દ અડધો અને અહીંયા આગળ આ મ, એટલે પદ્મ લખવાનું હોય તો એ આ રીતે લખાશે પદ્મ. એટલે દેવનાગરી દ જે છે આ ગુજરાતીમાં સામાન્ય રીતે દ લખવો હોય તો આપણે આ દ લખીએ છીએ, પણ જયારે જોડાક્ષર કરવો હોય ત્યારે આપણે એને દેવનાગરી દ માં ફેરવીએ છીએ અને જોડાક્ષર જે છે દ નો એ આપણે સંસ્કૃત પરંપરા પ્રમાણે લખીએ છીએ. આ જ રીતે આપણે સંસ્કૃત પરંપરા પ્રમાણે શ માં પણ કરીએ છીએ. દ અને ધ આ બંને આપણને ખૂબ મૂંઝવે છે. શુદ્ધિ લખવાનું હોય તો આપણે તો આ રીતે હમણાં મેં કહ્યું એમ કે દ ના પેટમાં કંઈ પણ લખી દેવાનું છે, તો આપણને આ વસ્તુનો ખ્યાલ નથી આવતો કે અહીંયા જે છે એ ધ છે. તો શુદ્ધિ જે છે એ તમે ડબલ ધ નથી લખતા, પણ અહીંયા આગળ દ અને ધ, કેટલાક લોકોને એમ થાય છે કે આપણે આ ગુજરાતીનો દ અને આ ધ એટલે આ શુદ્ધિ લખ્યું કહેવાય, તો આ ખોટું છે. કારણ કે આપણે હમણાં જે વાત કરી એ પ્રમાણે કાનાવાળા જે જોડાક્ષર હોય એનો કાનો દૂર કરીએ ત્યારે આપણે એને જોડાક્ષરમાં ઉપયોગમાં લઈ શકીએ. એટલે જયારે તમે આ લખો છો ત્યારે એ
ધ વત્તા ધ નથી, પણ એ ધ વત્તા ધ છે. એટલે કે તમે અધ્ધરમાં લખો છો કે એ પ્રકારના બીજા જે શબ્દોમાં લખો છો, તો આ જે છે એ ધ વત્તા ધ છે, ધ વત્તા ધ નથી. એટલે એટલે ખાસ આપ ધ્યાન રાખજો બેન, કે છે તે કે શુદ્ધિ ને અધ્ધર એક જગ્યાએ બે ધ છે ને એક જગ્યાએ બે દ ને ધ છે. આ ભૂલ આપણા લેખનમાં બહુ જ થતી હોય છે. શુદ્ધા હોય તો બે ધ છે અને શુદ્ધિ હોય તો દ ને ધ છે. એટલે શુદ્ધા, અધ્ધર, ગધ્ધો આવા શબ્દો છે ને તેમાં બરાબર ધ્યાન રાખવાનું કે દ ધ નથી પણ બે ધ છે. આ જ પ્રકારે તમે તમારા સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકશો કે દ અને ધ ના જે જોડાક્ષર છે એ કઈ રીતે કામ કરે છે. જ્યારે તમે જુઓ કે પહેલી કોલમ જે છે એમાં દ ની સાથે જોડાયેલા જોડાક્ષરો છે, બીજી કોલમ જે છે એમાં ધ ની સાથે જોડાયેલા જોડાક્ષર છે. એટલે જ્યારે તમે હવે યુદ્ધ લખો ત્યારે દ વત્તા ધ નહીં પણ ધ વત્તા ધ લખજો. અને દ લખવાનું હોય, વિદ્યાર્થી લખો, તો હવે ક્યારેય એને વિદ્યાર્થી નહીં બોલતા, કારણ કે એ દ વત્તા ય નો જોડાક્ષર છે, નહીં કે ધ વત્તા ધ નો. એ જ રીતે તમે જોઈ શકશો કે દ્ર છે, દ્વ છે, એ બંનેમાં પણ તમે દ ની સાથે નીચે રકાર અથવા વકાર લખો છો. એ જ રીતે ધ્રુવમાં પણ અહીંયા આગળ સામાન્ય રીતે આપણે કૃપા લખવું હોય ત્યારે કૃ લખીએ છીએ, તો બહુ સ્વાભાવિક છે કે આપણને એમ થાય કે ધ્રુવ લખવો હોય તો એ આ લખાય, પણ આપણે આ રીતે નથી લખતા. વળી પાછું જે દેવનાગરી દ છે એનો જ ઉપયોગ કરીએ છીએ. આ જે છે એને દૂર કરીએ છીએ, એટલે દ અને રુ, એટલે આ જે છે એ ધ્રુવ છે. એટલે દ્રષ્ટિ આપણે જયારે કહીએ છીએ તો એ ઉચ્ચારણમાં દ્ર આપણને એકલો દ દેખાય છે એટલે દ્રષ્ટિ બોલીએ છીએ, પણ આ દ્રષ્ટિ નથી, દૃષ્ટિ છે. એટલે આ જે છે એ દ વત્તા રુ નો જોડાક્ષર છે, ધ્રુવ. આ દેવનાગરી દ અને આ રૂકા, એટલે આ જે છે એ ધ્રુવ છે, દ્ર નથી. હવે અહીંયા એક બહુ ધ્યાન રાખવા જેવું છે કે દૃષ્ટિ છે એ આ બેને કહ્યું તેમ આ ધ્રુવ જે રીતે બતાવ્યું છે બોર્ડ ઉપર તેમ લખાય, પણ દ્રષ્ટા છે તે દૃષ્ટા નથી પણ દ્રષ્ટા છે. એટલે દ ને આપણે રકાર થી તોડીને દ્રષ્ટા એમ લખવું જોઈએ, દૃષ્ટિ અને દ્રષ્ટા. એ જ રીતે સૃષ્ટિ, તો એમાં સ અને ર છે એટલે સૃષ્ટિ આ રીતે લખાય રૂકાર સાથે, પણ સ્રષ્ટા એટલે સર્જનાર એ સ્રષ્ટા આમ લખાય. એટલે આ બાબત પણ જ્યારે આપણે જોડાક્ષર લખતા હોઈએ ત્યારે ઘણી વાર આપણે ભૂલ કરીએ છીએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણે ગુજરાતીમાં શ આ રીતે લખીએ છીએ, પણ જ્યારે જોડાક્ષર કરવું હોય છે ત્યારે દમાં જેમ દેવનાગરી લઈએ છીએ એમ અહીંયા પણ આપણે આ દેવનાગરી ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. એટલે જ્યારે શ ની સાથે ર જોડવો હોય ત્યારે આપણે આ શ અને આ ર છે, અને શ્વાસ છે તો આ શ છે અને એની સાથે આ શ અડધો, કારણ કે આ લીટીને આપણે જોડાક્ષરમાં છોડીએ છીએ, માટે તો એ શ અને આ શ્વ. અહીંયા પણ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે શ ને ર જોડાય છે ત્યારે એનો ઉચ્ચાર શ કરવો જોઈએ. આપણે શ્રાવણ બોલીએ છીએ, મોટા ભાગના શ્રાવણ બોલે છે, પણ ખરેખર એ શ્રાવણ છે. એટલે જયારે શ ને ર જોડાય ત્યારે શ્ર એમ ઉચ્ચાર થવો જોઈએ. આ જ વસ્તુ આપણને જોડાક્ષર ઉચ્ચારતા બરાબર ન હોવાને કારણે તમે જોઈ શકો છો કે આપણે જે ગર્ભાવસ્થા દરમિયાન જે વિધિ થતી હોય છે એ સીમંત વિધિ છે, પણ આપણે મોટા ભાગના એને શ્રીમંત વિધિ કહીએ છીએ. આ શ્રીમંત એટલે તો ધનવાન અથવા પૈસાદાર એવો અર્થ થાય છે. પણ આ સ અને શ અને એમાં પણ આ જોડાક્ષર, આ જોડાક્ષરની સભાનતા ન હોવાને કારણે આપણા માટે સીમંત અને શ્રીમંત
બે એક સરખા ઉચ્ચારીએ છીએ, ઘણી વખત તો આમંત્રણ પત્રિકામાં પણ આ રીતે શ્રીમંત છપાય છે, જે ખરેખર આ સીમંત હોવું જોઈએ. તો આ જે છે એ શ્ર છે, આ છે એ સ્ર છે. તો જ્યારે પણ આપણે આશનો જોડાક્ષર લખવાનો હોય, આપણે જેને તાલવ્ય સંઘર્ષી કહીએ અથવા તો તમે જેને મીંડાવાળો શ કહેતા હશો, એને જ્યારે આપણે જોડાક્ષરમાં લેવાનો હોય ત્યારે આપણે આ સંસ્કૃત ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે સ અને ર, સહસ્ર એ મોટે ભાગે ઉચ્ચારાય છે અને લખાય છે સહસ્ત્ર. ખરેખર એ સહસ્ર અને સર જે કહે છે તે છે આ રીતે, એટલે પછી ખરો શબ્દ સહસ્ર છે, સહસ્ત્ર નથી. પણ એટલે ત્ર જેવો જે આપણે લખીએ છીએ ખરેખર સ ને રકાર જેમ પ્રગતિમાં કરીએ એ પ્રગતિ લખાય એમ સ્ર લખવો જોઈએ, પણ આપણે મોટે ભાગે ઉચ્ચારાય છે ને લખાય છે સહસ્ત્ર. એટલે સ્ત્રોતમાં હોય તો આ સ્ર આવશે, પણ સ્ત્રી હોય તો એમાં ત ઉમેરાય છે એ આ પ્રકારે આવશે. એના પછી તમે જોઈ શકો છો એ પ્રમાણે હ દેખીતી રીતે ગુજરાતી અને દેવનાગરી બંનેમાં એક સરખો લગભગ લખાય છે, પણ એના જે જોડાક્ષર છે એ આપણે દેવનાગરીની જેમ કરીએ છીએ. જે રીતે આપણે દ ના પેટમાં જોડાક્ષર લખતા હતા એ જ રીતે હ ના જોડાક્ષરમાં પણ હ ના પેટમાં એનો વ્યંજન લખીએ છીએ. તમારી સામે તમે જોઈ શકો છો કે હ છે, હનું જે પાંખડું છે એની સાથે આપણે મ ને જોડ્યા છે. આ જે હ છે, હની સાથે આ જે પાંખડું છે એની સાથે આપણે અક્ષરને જોડીએ છીએ. એટલે બ્રાહ્મણ લખતા હોઈએ તો બ્રા પછી અહીંયા આગળ મ આવશે, બ્રાહ્મણ. તો અહીંયા આગળ હ ના પેટમાં આપણે અક્ષર જોડીએ છીએ. એટલે જ્યારે હની સાથે રકાર જોડવો હોય તો રસ્વ લખવું હોય કે રાસ લખવો હોય તો અહીંયા આગળ રકાર આવશે. અને એ જ રીતે હૃદય જ્યારે લખવું હોય ત્યારે રૂકાર જે છે એ પણ અહીંયા આગળ જોડાશે. એટલે અહીંયા આગળ આપણે હનું જે ઉપલું પાંખડું છે એની સાથે જોડાક્ષર માટેનો જે આખો વ્યંજન છે અથવા તો સ્વર છે એને અહીંયા આગળ આપણે જોડીએ છીએ. એટલે કે હ ના જે જોડાક્ષર છે એ પણ સંસ્કૃત પરંપરાની અનુસાર આપણે હ ની સાથે અંદર પેટમાં જોડી અને લખીએ છીએ. તમારી સામે આવા કેટલાક જોડાક્ષર છે, બ્રાહ્મણ, મધ્યાહ્ન, મધ્યાહ્નમાં હ ની સાથે ન જોડેલો છે, બાહ્યમાં હ ના ઉપલા પાંખડા સાથે તમે જોઈ શકો છો કે ય જોડેલો છે, રસ્વ રાસ એમાં રકાર જોડેલો છે, આહવાનમાં વ જોડેલો છે, હૃદયમાં રૂકાર છે, અને તમે જોઈ શકો છો એમ કે બધું હ ના ઉપલા પાંખડા સાથે છે. આ હૃદય છે તે પણ આપણે હૃદય બોલીએ છીએ, એ હ ને ર નથી પણ હ ને રૂ છે એ આપ જોઈ શક્યા છો. જોડાક્ષરમાં બીજું એક જે મહત્વનો વ્યંજન છે ર, જે આપણે જુદી જુદી રીતે લખીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે ર ને તો સીધો લખીએ છીએ, પણ ર ને જયારે દીર્ઘઉ કરીએ છીએ ત્યારે આપણી પાસે એનું જુદું ચિહ્ન છે. એ જ રીતે ઋષિમાં જે રૂ લખાય છે, જે મૂળ સંસ્કૃત પરંપરામાં અલગથી સ્વર હતો, પણ ગુજરાતી પરંપરામાં આપણે ર વત્તા ઉનો જ ઉચ્ચાર કરીએ છીએ. એટલે એ ત્રણ તો જુદા લિપિ ચિહ્નો છે જ, પણ જયારે આપણે જોડાક્ષર કરવા હોય છે ત્યારે જો પહેલા અન્ય વ્યંજન હોય, દાખલા તરીકે ચક્ર છે તમારી સામે, તો ક વત્તા ર છે, તો ક વત્તા ર માં ક એ અડધો છે, રકાર એ આખો છે. તો એ સંજોગોમાં તમે જુઓ કે ક ના પેટમાં ર નો એક ત્રાસી લીટી આપણે લખેલી છે, કે પ્રતાપમાં કે આપણે જયારે દ્રવ્ય કહીએ છીએ ત્યારે દ માં, કે શ્રવણ કહીએ છીએ ત્યારે શ સાથે જે એક ત્રાસી લીટી જોડીએ છીએ. તો એ શું બતાવે છે કે આગળનો જે વ્યંજન છે એ અડધો છે અને રકાર જે છે એ આખો છે. પણ આનાથી જયારે ઊંધું થાય છે ત્યારે, એટલે કે ર અડધો હોય અને એના પછીનો વ્યંજન આખો હોય, દાખલા તરીકે સર્પ, તો શું થયું કે સર્પમાં ર અડધો છે એના પછીનો પ આખો છે. તો જયારે ર અડધો હોય ત્યારે આપણે એ રેફ કરીને લખીએ છીએ. એટલે સર્પ છે કે અર્ક છે, તો એવા શબ્દોમાં
ર અડધો છે અને પ અથવા ક જેવા વ્યંજન આખા છે. એની સાથે તમે એ પણ જોઈ શકો કે રકારનો આપણે જે ત્રાંસીલિટી કરીએ છીએ પણ મૂર્ધન્ય વ્યંજનોમાં આપણે બે ત્રાંસીલિટી લખીએ છીએ, જે રાષ્ટ્રમાં તમે જોઈ શકો કે ડ્રોઈંગમાં તમે જોઈ શકો. તો જે ગોળાકાર વ્યંજનો છે આ પ્રકારના, ખાસ કરીને મૂર્ધન્ય વ્યંજનો, ટ ઠ ડ ઢ, એમાં ઠ અને ઢ સાથે તો આપણે ર ને નથી જોડતા, પણ ટ અને ઢ સાથે આપણને જે જોડાક્ષર મળે છે એમાં રકાર જે છે એ એક નહીં પણ બે ત્રાંસીલિટી, ઊંધા વી જેવી બે ત્રાંસીલિટીથી કરીએ છીએ. એટલે આમાં જોઈ શકાય છો કે જે આખો અક્ષર દેખાય છે ચક્ર, તો એ ક આખો દેખાય છે એ ખરેખર અડધો છે, અને જે દેખાતો જ નથી માત્ર લીટી વડે દેખાડાય છે તે આખો ર છે. એટલે આ એવું જે ઋષિ છે એમાં એક ભૂલ જે પડતી હોય છે લખવામાં, તે આપણે જે ઋષિકેશ કહીએ છીએ તે રુ નથી, ઋષિકેશ છે અને શી દીર્ઘ છે. એટલે હ ને રુ જોડીને રુ અને પછી શ ને દીર્ઘઈશી અને કેશ, એટલે આપણે ઋષિકેશ પ્રચલિત થઈ ગયું છે, પણ ખરેખર એ ઋષિકેશ છે. ઋષિકા એટલે ઇન્દ્રિય, એના સ્વામી એટલે ઋષિકેશ. એટલે આવી રીતે આપણે આ આર્ટસ કોલેજમાં, આપ સૌની આર્ટસ કોલેજમાં જે ભણતા હશો આપ સૌ જોયે, આપની કોલેજનું જે બોર્ડ છે તેમાં જોજો, મોટે ભાગે આપણે ત્યાં સ ઉપર રેપ નથી થતો, ટ ઉપર થાય છે, પણ એ સ ઉપર હોવો જોઈએ. એનું કારણ તમે જોઈ શકશો કે રેફ જે છે એ જોડાક્ષરના અપૂર્ણ વ્યંજન ઉપર નથી લખાતો. દાખલા તરીકે ગર્લ શબ્દ છે તો ત્યાં આગળ લનો જે રેફ છે, સોરી રેફ જે છે એ લ ઉપર આવે, પણ એનું જયારે તમે બહુવચન કરો ગર્લ્સ ત્યારે એ રેફ લ ઉપર નથી લખાતો પણ સ ઉપર લખાય છે. એ જ રીતે જે મૃત્યુ પામી શકે તેમ જે છે મર્ત, તો મર્તમાં ત ઉપર રેફ છે પણ જયારે જોડાક્ષર થાય છે ત્યારે ય ઉપર આવી જાય છે. તો જે વસ્તુ કાનાવાળા અક્ષર સાથે થાય છે એ જ વસ્તુ ગોળાકાર અક્ષર સાથે પણ થાય. એટલે માર્ક લખો તો ક ઉપર રેફ આવે પણ જયારે માર્ક્સ કહો છો ત્યારે સ ઉપર રેફ જાય. એ જ રીતે આર્ટ એકલું લખવાનું હોય તો ટ ઉપર રેફ આવે પણ જયારે આર્ટસ કહેવાનું હોય ત્યારે ટ હલંત થઈ જતો હોવાને કારણે એ રેફને ન લઈ શકે અને રેફ જે છે એ સ ઉપર લખાય. આપણે જે લેખન શુદ્ધિની વાત કરવાની છે એમાં આપણો એક આધાર જોડાક્ષરનો હતો કે જેમાં આપણે ખૂબ બધી ભૂલ કરીએ છીએ, એવી જ બીજી ખૂબ બધી ભૂલો આપણે અનુસ્વાર સાથે કરીએ છીએ. આ અનુસ્વાર છે તે કદાચ આ લેખન શુદ્ધિનો કઠિનમાં કઠિન પ્રદેશ છે. આમ કારણ કે આપણે ઘણી જગ્યાએ અનુસ્વારો ઉચ્ચારતા નથી, અને બીજું એ છે કે આપણે અનુસ્વારની જગ્યાએ એ ઉપર જેને બિંદુ કહીએ, આપણે મીંડું કહીએ છીએ પણ એ ખરેખર બિંદુ છે, એ બિંદુ મૂકીએ એમાં બંને જગાએ મુકાય, જ્યાં અનુસ્વાર હોય ત્યાં પણ મુકાય અને જ્યાં અનુનાસિક હોય એટલે કે ન ને મ ને એ અર્ધા હોય ત્યારે પણ અનુસ્વાર મુકાય, એટલે કે ઉપર બિંદુ મુકાય. આને કારણે ભૂલો થતી હોય છે. હું કેટલુંક આપ સૌને આ બોર્ડ ઉપર સહેજ બતાવું. એક બરાબર આપ વાંચી શકો છો કે નાન્યતર હોય, એટલે આપણે જે નપુંસકલિંગ કહીએ તેમાં એક વચનમાં, નાન્યતર એક વચનમાં અનુસ્વાર આવે, પણ એમાં તે ધ્યાન રાખવાનું છે. તાંબુ અને લીંબુ, આમ સામાન્ય રીતે નાન્યતર એક વચનમાં અનુસ્વાર વાળું જ હોય, પણ એ ક્યારેક બીજો જે છેલ્લો અક્ષર છે લીંબુ તો અનુસ્વાર વગરનું છે. તો આપણને કેવી રીતે ખબર પડે કે આ અનુસ્વાર બુ ઉપર મૂકવું કે ના મૂકવું? તો એનો સાદો રસ્તો એ છે કે વિભક્તિનો પ્રત્યય લગાવવાથી જો વિકાર થાય, એટલે દાખલા તરીકે તાંબાનું વાસણ એમ આપણે કહીએ, તો જો વિકાર થયો બુનું બા થયો તો ફેરફાર થયો, વિકાર એટલે ફેરફાર,
એ ફેરફાર થયો વિભક્તિનો પ્રત્યે લાગવાથી. આ નું ઉપર તો અનુસ્વાર આવે જ, પણ અહીંયા અનુસ્વાર નથી મૂકવાનો, તાંબા ને તાંબા નું વાસણ. તો અહીંયા લીંબુ હોય તો લીંબુ નું શરબત. તો જોઈ શકો છો કે લીંબાનું શરબત નથી થતું. આપણી માતૃભાષા ગુજરાતી હોય એટલે આપણે કોઈ પણ નાનું બાળક પણ લીંબુનું શરબત એમ જ બોલશે. એટલે નાન્યતર એક વચન અનુસ્વાર વાળા છે કે અનુસ્વાર વગરના છે, મોટે ભાગે અનુસ્વાર વાળા જ હોય, પણ તેમ છતાં ક્યાંક જ્યાં અનુસ્વાર ના આવતો હોય ત્યાં દાખલા તરીકે જાડું તો અનુસ્વાર નહીં આવે. તો એટલે જાડું નું કામ છે એમ કહીએ આપણે, મારે જાડું નું કામ છે તો એ સંજવારી કાઢવાની હોય તો જાડું એના ઉપર અનુસ્વાર નથી, એનો વિકાર નથી થતો વિભક્તિ નો પ્રત્યે લાગવાથી. આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. એ જ રીતે એક વચન હોય, દાખલા તરીકે તમારું, એ અનુસ્વાર વાળું છે, પણ તમારા ઘરમાં, તમારા ઘરમાં તો એ અહીંયા પછી અનુસ્વાર આવશે નહીં તમારા ઘરમાં નહીં. એટલે આ અનુસ્વાર જ્યારે વિભક્તિનો પ્રત્યે લાગે ત્યારે અનુસ્વારનો લોપ થાય. આ એક અનુસ્વાર વિશે. પછી દાખલા તરીકે ક્રુદન તો આવે, ખાસ કરીને વર્તમાન ક્રુદન, તો ખાતા 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 એમ આપણે કહીએ, ખાતા ખાતા ટીવી જોવાય નહીં, ખાતા ખાતા બોલાય નહીં. તો એ જે તા છે તે જ્યારે વર્તમાન ક્રુદન છે, અને એ વર્તમાન ક્રુદન નો જ્યારે ક્રુદન તરીકે જ ઉપયોગ હોય, વિશેષણ તરીકે ઉપયોગ હોય, ત્યારે જુદી વાત છે. દાખલા તરીકે ભસતા કૂતરા, એ તો જે અનુસ્વાર આવે છે તે આ વિશેષણ છે, અને આ કૂતરા નાન્યતર છે. નાન્યતર બહુવચનમાં હંમેશા અનુસ્વાર આવે. આ બીજો નિયમ આ તમારે ધ્યાન રાખવાનો કે જ્યારે નાન્યતર બહુવચન હોય અને સ્ત્રીલિંગ માનાર્થે બહુવચન હોય, દાખલા તરીકે બહેન આવ્યા, આ માનાર્થે બહુવચન આવ્યું છે, અને ભાઈ આવ્યા, ભાઈ આવ્યા કહેવાય અને બહેન આવ્યા કહેવાય. એટલે સ્ત્રીલિંગ બહુવચનમાં પણ અનુસ્વાર આવે, અને વિશેષણ જેની સાથે લાગે થાય, કૂતરું તો બહુવચનમાં કૂતરા અનુસ્વાર, એને જે કઈ લાગતું હોય, દાખલા તરીકે ભસતા એનું વિશેષણ છે તો ભસતા ઉપર પણ અનુસ્વાર આવે. એટલે આ રીતે તમારે અનુસ્વાર અંગે, અનુસ્વાર તો ઘણો કઠિન પ્રદેશ છે ને એની અંદર ઘણી વિગતથી ચર્ચા કરવાની હોય છે, પણ આપણે અત્યારે માત્ર આટલો નિયમ બરાબર થોડું યાદ રાખી લો. અને એક અનુસ્વાર અષ્ટક છે, સુંદરમે લખ્યું છે કવિ સુંદરમે, એ અનુસ્વાર અષ્ટક જોડણી કોષ વગેરેમાં હોય છે. તો એ અનુસ્વાર અષ્ટક મેળવીને થોડો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે નાન્યતર એક વચનમાં આવે, નાન્યતરના બહુવચનમાં જે જે એની સાથે સંબંધ ધરાવતા હોય વિશેષણ વગેરે એના ઉપર આવે, માનાર્થે સ્ત્રીલિંગ બહુવચનમાં પણ અનુસ્વાર આવે. એક કાવ્ય આખું છે, એ કાવ્ય રાજેન્દ્ર શુક્લની એક સરસ ગઝલ છે, દૂર દૂર પર હરતા સાજન. એ અત્યારે હું આખું વાંચતો નથી, બોર્ડ ઉપર કદાચ તમને બરાબર વંચાતું પણ ના હોય, પણ એમની જે ગઝલ સંહિતાના પહેલા ભાગમાં આ ગઝલ આપેલી છે, 12મી ગઝલ, એ તમે ખાસ એક લેસન તરીકે તમને કહું છું કે તમે વાંચજો. તો એમાં જ્યાં જ્યાં નાન્યતર બહુવચન છે ત્યાં અનુસ્વાર આવે છે. બીજું આ ગઝલની વિશિષ્ટતા એ છે કે આ નાયક બોલે છે કે નાયિકા બોલે છે માત્ર અનુસ્વારના આધારે નક્કી થઈ શકે છે. કઈ પંક્તિ નાયકને લાગુ પડે છે એટલે કે પુરુષ
અને કઈ પંક્તિ માનાર્થે સ્ત્રીલિંગ બહુવચનમાં છે એને લાગુ પડે છે, એ રીતે અનુસ્વાર એ આવે છે. પુલ્લિંગ બહુવચન સાથે અનુસ્વાર ન આવે, કાગ નિશાસા નાખે તો કાગ છે એ પુલ્લિંગ હોવાને કારણે એમાં અનુસ્વાર નથી આવતો. તો એ અનુસ્વાર ક્યાં છે ને ક્યાં નહીં એના આધારે તમે આ સ્ત્રીલિંગ માનાર્થે સ્ત્રીલિંગ છે અથવા પુરુષ બહુવચન છે એનું નક્કી થઈ શકે. આખા કાવ્ય સમજાવતા સમજાવતા થઈ શકે, પણ આપણે સમય મર્યાદાને કારણે હું આપને આ કાવ્ય જોવાની ગઝલ સંહિતામાં જોવાની વિનંતી કરું છું. સર જે રીતે વાત કરે છે એ રીતે તમે આ કાવ્યમાં જોઈ શકો કે અમે એક થરથરતા સાજન જે છે તો ત્યાં અનુસ્વાર નથી, એનો અર્થ એ છે કે અમે એ પુલ્લિંગ દર્શાવે છે. અને એમાં તમે અહીંયા આગળ નીચે જોઈ શકો છો કે અહીંયા આગળ કહે છે કે તમે જ ચંદન ધરતા સાજન, તો અહીંયા આગળ ધરતા ઉપર અનુસ્વાર છે તો તમે એ એમણે નાયિકા માટે પ્રયોજ્યું છે. એ જ રીતે તમે અહીંયા આગળ જુઓ કે સ્મરતા છે કે ફરતા છે ત્યાં અનુસ્વાર નથી, ભલે કોઈ ઉલ્લેખ નથી પણ એટલે ખ્યાલ આવે છે કે એ નાયકની વાત છે. પણ જાગરણ કરવાની કે વીજ સમા તરવરતા સાજન તો ત્યાં આગળ નાયિકા છે એનો ખ્યાલ આપણને એના અનુસ્વારને આધારે જ આવે છે. હા, એટલે આમાં આખું જે ગઝલની બધી ઉક્તિઓ છે જે નાયક બોલે છે એમાંની અમુક ઉક્તિઓ નાયિકાને લાગુ પડે છે ત્યાં અનુસ્વાર છે. એટલે જયારે 12મા ધોરણમાં કે એમાં આ કાવ્ય લેવામાં આવ્યું હતું ત્યારે કેટલીક માર્ગદર્શિકાઓમાં આ અનુસ્વારની જે રમત છે અથવા અનુસ્વારની જે લીલા છે આમાં એ ન સમજાવવાને કારણે એના અર્થઘટનમાં પણ કેટલીક વાર ભૂલો થતી હતી, શિક્ષકો પણ કેટલાક એના અર્થઘટનમાં ભૂલો કરતા હતા. તો આપણે લેખન શુદ્ધિ માટે કેટલાક આધારો લઈ અને કામ કર્યું, જેમાં મુખ્ય બે આધાર આપણે જોડાક્ષર અને અનુસ્વારની વાત કરી છે. આ ઉપરાંત આપણે વિરામચિહ્નોમાં પણ કેટલું ધ્યાન રાખવાની જરૂર હોય છે અને કેટલાક અક્ષરો આપણને ખબર નથી હોતી કે ભેગા લખાય કે છૂટા લખાય એના વિશે પણ ધ્યાન રાખવાની જરૂર હોય છે. દાખલા તરીકે આપણને એટલે કે એમાં કે ભેગો લખાય કે જુદો લખાય એની આપણને ખબર નથી હોતી, અથવા તો તેમ જ છે તો તેમજમાં તેમ અને જ ને ભેગા લખવા કે જુદા લખવા, તો જો એ સંયોજક તરીકે વપરાયું હોય દાખલા તરીકે રમેશ મહેશ મોના તો ત્યાં આગળ આપણે તેમજ ને ભેગા લખીશું, પણ એના પછી જે છે રીતિવાચક દાદાજી કહે તેમજ થશે એમાં તેમ અને જ ને આપણે જુદા લખ્યા છે. કારણ કે અહીંયા જ છે તે પારદર્શક જ છે, પહેલામાં જે અને વાળો અર્થ છે એમાં આમાં ભળી ગયો છે જ, રામ તેમજ લક્ષ્મણ તો જ ભળી ગયો છે. અને અહીંયા એ દાદા કહે તેમ કરો એમ પણ કહી શકાય, પણ તેમ જ કરો તો પેલો પારદર્શક જ છે માટે જુદો લખાય છે. એ જ રીતે તમે બીજા અહીંયા આગળ જોઈ શકો છો કે પણ છે એને જુદું લખાય છે, ય અને યે જે છે તમે ય એ પણ જુદું લખાશે. રૂપ છે એ જો શબ્દ તમે જોઈ શકો છો કે નામરૂપ જુજવા એ રીતે હશે તો ભેગું લખાશે, પણ રૂપે છે એની સાથે વિભક્તિ પ્રત્યે લાગેલો છે એ જુદા લખાશે. જો કે જેમ કે કેમ કે તો પણ આ બધાને આપણે ભેગા લખીએ છીએ. કેટલીક રચનાઓ સામાસિક હોય છે પણ રૂઢિને કારણે આપણે જુદી લખીએ છીએ. દ્વિરૂપ્ત પ્રયોગો જે છે એ ભેગા લખાતા હોય છે, અથવા આ રીતે તમારી સામે છે અંબા માતા પાઠક સાહેબ એવા જે શબ્દો છે એ ભેગા લખાય છે. દલીચંદ શેઠમાં તમે જુઓ તો શેઠ એ જો એની સાથે વપરાયેલું નામ છે માટે ભેગું છે, પણ ચંદ્રકાંત શેઠમાં શેઠ અટક છે માટે આપણે એને જુદા લખેલા છે. તો આ ઉપરાંત કેટલાક આપણે લિપિચિહ્નો સરખા છે અથવા ઉચ્ચારણની રીતે સામ્ય છે એ શબ્દોને આપણે ધ્યાન રાખવા જોઈએ. અને આવા જે કેટલાક શબ્દો છે એમાં આપણને ખાસ કરીને આપણી સભાનતાની જ જરૂર હોય છે. જો આપણે આ સભાનતા જાળવીશું તો હું માનું છું કે આપણે આપણું જે લેખન છે, આપણા મનમાં તો ઘણા બધા વિચારો હોય છે, બહુ જ બધી વાતો હોય છે, પણ જ્યારે આપણે એને લખવી હોય છે ત્યારે આપણે એને યોગ્ય રૂપમાં નથી લખી શકતા. તો આપણે એવી આશા રાખીએ કે આજે આપણે લેખન શુદ્ધિ સંદર્ભે આપણી કેટલીક સભાનતા કેળવાઈ હશે અને હવે પછી એટલીસ્ટ લખવામાં થતી ભૂલોને કારણે આપણા માર્ક ન કપાય એના માટે આપણે જાગૃત રહીશું. તો રતિભાઈ અને હું બંને આપને આપની લેખન શુદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.